જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત 7 રેતીની લીઝ અને 4 સ્ટોક રદ કર્યા છે. જી હા, થોડા સમય પૂર્વે જ પોઈચા પાસે નદીના પટમાં રેતીની લીઝોમાં ઊંડા ઊંડા ખાડા કરી દેવાતા નાવા પડેલા 6 લોકો ઊંડા ખાડામાં ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ જે નદીઓ છે અને આ નદીઓની અંદર આવેલ રેતીની લીઝોમાં પણ નિયત માપ કરતાં ઊંડા ઊંડા ખાડા કરી દેવામાં આવે છે. મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને રેતીનું વહન કરવામાં આવે છે. ત્યારે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક સંયુક્ત ટીમ બનાવી અને છોટાઉદેપુર જિલ્લાના જબુગામ, બોડેલી, મોડાસર, સંખેડા વિસ્તારમાં આવેલી લીઝોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા 7 રેતીની લીઝ અને 4 રેતીના સ્ટોક રદ કર્યા છે. અને રદ કરાયેલ રેતીની લીઝ અને સ્ટોકની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. મીડિયાને માહિતી આપતા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ શું કહ્યું, આવો સાંભળીએ. છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ લીઝ અંતર્ગત જે રેતીનું ખનન થતું હોય એ પૈકી લીઝની અંદર એમના ઓનલાઈન ડેટા એનાલિસિસ કરીને જે લીઝની અંદર એમના પર સ્ક્વેર મીટર એરિયામાં ખૂબ વધારે ખનન થયેલું હોય અથવા રોયલ્ટી પાસ ઇસ્યુ થયેલા હોય, કોઈ ટ્રેક્ટર મારફતે ખૂબ લાંબા ડિસ્ટન્સ સુધી પરિવહન કરવામાં આવેલું હોય, સ્ટોકયાર્ડમાં સ્ટોકનું એનાલિસિસ કરીને એમાં કોઈ વિસંગતતા જોવા મળી હોય, રસ્તા ઉપર કોઈ સ્ટોક આવી ગયેલા હોય, આ તમામ ડેટાને ઓનલાઈન ડેટાના આધારે આઇડેન્ટિફાય કરવામાં આવેલા હતા. એમની વિઝિટ કરવામાં આવી, જ્યાં વિસંગતતાઓ જોવા મળી, ડિઝાસ્ટરની દ્રષ્ટિએ ખૂબ વધારે ખનન કરવામાં આવેલું હોય, ખૂબ ઊંડું ખનન કરવામાં આવ્યું હોય, એમના વિસ્તારની બહારના ભાગમાં ખનન કરવામાં આવેલું હોય, અથવા કોઈ સ્ટોક બિલકુલ નેશનલ હાઈવેને અડીને રસ્તા ઉપર આવી ગયેલા હોય, તો આમની સામે એક્શન લેવામાં આવેલી છે. કુલ 7 જેટલી લીઝો રદ કરવામાં આવેલી છે અને સાથોસાથ 4 જેટલા સ્ટોકયાર્ડ રદ કરવામાં આવેલા છે અને એમની વિરુદ્ધ આગામી કાર્યવાહી, એમનું સ્ટોકની માપણી કરીને સાથોસાથ લીઝની માપણી કરીને એમાં પેનલ્ટી વગેરેની કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.